હાલો આપણે ચાલુ કરીએ જવાહર નરોડે તૈયારી કઈ રીતે તેમાં પહેલું ચેપ્ટર છે સંખ્યા આ ખાલી જવાહર નરોડે માટે નહીં કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ માટે મહત્વની મહત્વનું છે ગણિત માટે સંખ્યા જ્ઞાન તો જોઈએ શું છે સંખ્યા જ્ઞાન આપણે અત્યારના લેક્ચરમાં ભાગ વનમાં આપણે સંખ્યા જ્ઞાન વિશે પરિચય આપશું ભાગ બેમાં આપણે સંખ્યા જ્ઞાન વિશે જોશું આમાં આપણે વ્યાખ્યાઓ વ્યાખ્યાઓ કઈ રીતે સમજવી તેના વિશેની માહિતી છે અને ગણિતમાં વ્યાખ્યા ન સમજાય તો ગણિત ન આવડે તે માટે ખાસ પ્રથમથી લઈને છેલ્લે સુધી અંત સુધી આ જોજો જેથી તમને આવડી જાય ભાગ આપણે સંખ્યા જ્ઞાનમાં આપણે જોઈએ તો સંખ્યાનાનમાં મહત્વની વસ્તુ એવું છે સ્થાન કિંમત સંખ્યાનું સ્થાન કિંમત શું છે તે સંખ્યાનું મહત્વની વસ્તુ હોય છે તો વિદ્યાર્થી મિત્રો સંખ્યાનાનમાં શું છે આપણે કોઈ સંખ્યા આપી હોય દાખલા તરીકે તમને આપી છે ભાઈ તો હું પૂછું કે ભાઈ બેની સ્થાન કિંમત કઈ છે એકની સ્થાન કિંમત કઈ છે જીરોની બેની હા આમાં બે જ છે તો એની આપણે વાત કરીએ તો સૌથી પહેલા સ્થાન કિંમત એટલે શું તો કોઈ પણ સંખ્યામાં બધા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખું કોઈ પણ સંખ્યામાં એ તમે હા કોઈપણ સંખ્યામાં બધા જ અંકની થાન કિંમત જે તે સંખ્યાના એકમ દશક તે સો ઉપર વગેરે ઉપર આધાર રાખે છે સંખ્યામાં સત્તા પહેલાં જે સ્થાને મૂકવામાં આવે છે તે સ્થાનને આધારે તે અંકની જે તે સ્થાન કિંમત નક્કી કરવામાં આવે છે અને તેને સ્થાન કિંમત કહેવાય છે કોઈ પણ સંખ્યા હોય વિદ્યાર્થી મિત્રો આપણે એને પ્રથમને એકમ કહીએ છીએ દસ સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ અને દસ કરોડ બસ ગણિતમાં આટલા સુધી તમને સ્થાન કિંમત વિશે માહિતી હોય તો તમે કોઈ પણ દાખલો કરી શકો છો જોઈએ આપણે પરીક્ષામાં બાર હજાર ચારસો પચાસ માં બાર હજાર ચારસો પચાસ બેની સ્થાન કિંમત શું હશે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ તો ભાઈ જીરો છે એ શું છે એકાંત ઉપર છે પાંચ ધસ ચાર સો બે હજાર અને એક દસ હજાર ઉપર છે જોઈએ કઈ રીતે આપણે જોઈએ તો ભાઈ ઝીરોને આપણે એકમ અંક કહીએ છીએ તો એ છે એકમ પાંચ દસર ઉપર છે ચાર સે સો ઉપર છે બે સહી બે સહી હજાર ઉપર છે અને એક સહી દસ હજાર ઉપર છે વિદ્યાર્થી મિત્રો આપણે પરીક્ષામાં પૂછાય કે ભાઈ બેની સ્થાન કિંમત શું બતાવો તો બેની સ્થાન કિંમત શું છે હજાર એટલે કે બે સહી બે હજાર બેની સ્થાન કિંમત થશે ખાસ વિદ્યાર્થી મિત્રો તો બેની સ્થાન કિંમત કઈ થશે દસ હજાર તેમજ તમને પૂછાય કે ભાઈ બેની સ્થાન કિંમત અને ચારની સ્થાન કિંમતનો સરવાળો કરો તો બેની સ્થાન કિંમત આપણે જોયું કે ભાઈ બે હજાર છે ચારની સ્થાન કિંમત શું છે એક દસ જ સો અને ચારસો તો એનો સરવાળો થશે બે હજાર ને ચારસો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવું એનો સરવાળો થશે બે હજાર ચાર સરસ હાલો હવે આપણે જોઈએ તો ભાઈ મહત્વપૂર્ણ વ્યાખ્યાઓ ગણિતમાં વ્યાખ્યાઓ મહત્વની હોય છે હમણાં જ વાત કરી તો એમાં પહેલી વ્યાખ્યા કે ભાઈ મૂળ કિંમત એટલે શું ગણિતમાં મૂળ કિંમત મહત્વની હોય છે મૂળ કિંમત એટલે કે જે સંખ્યાની કિંમત હોય તે સંખ્યાને મૂળ કિંમત જ કહેવાય અપ દાખલા તરીકે તો એ સંખ્યા તમે બોલો તો હું આલો બે હજાર ચારસો અને બાર બે હજાર ચારસો પંદર રાખી આલો તો એમાં બે ની સ્થાન કિંમત કેટલી છે હમણાં જ આપણે વાત કરી ભાઈ બે ની સ્થાન કિંમત થાય બે હજાર બે ની સ્થાન કિંમત શું થાય બે હજાર અને ની મૂળ કિંમત શું થાય બે હવે તમને પરીક્ષામાં પૂછશે બેની સ્થાન કિંમત ને બેની મૂળ કિંમતનો તફાવત શોધો તો આપણે શું કરવાનું માઇનસ તફાવત આવે એટલે માઇનસ અથવા અંતર છીએ તો બી માઇનસ કરવાનું તો એ હું દે ઓગણીસો ને વિદ્યાર્થી મિત્રો શું થશે ઓગણીસો અઠ્ઠાણું એટલે રીતના તમને પૂછાઈ શકે બેની સ્થાન કિંમત અને બેની મૂળ કિંમત જણાવો તો આપણે આવડી જાય બી વસ્તુની મૂળ કિંમત દાખલા તરીકે જણાવો ચૌદ હજાર ત્રણસો છવીસ માં ત્રણની મૂળ કિંમત જણાવો તો ત્રણની મૂળ કિંમત તણ જ થાય વિદ્યાર્થી મિત્રો હમણાં જ વાત કરી તનની મૂળ કિંમત તન જ થશે હવે વાત કરી વિષમ સંખ્યાની વિષમ સંખ્યા એટલે એકી સંખ્યાની વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો વિષમ સંખ્યાને આપણે એકી સંખ્યા કહેવાય છે અને એકી સંખ્યા એટલે શું કે જે સંખ્યાને બે વરે ભાંગી ના શકાય ખાસ ધ્યાન આપો બે વરે ભાંગી ન શકાય તેવી સંખ્યાને એકી સંખ્યા કહેવાય એટલે કે વિષમ સંખ્યા કહેવાય અથવા બીજા શબ્દોમાં સરળ ભાષામાં કહીએ તો એવી સંખ્યા છે જેનો એકમ અંક એ ત્રણ પાંચ નવ અને સાત હોય તે સંખ્યાને વિષમ સંખ્યા કહેવાય ફોર એક્ઝામ્પલ હું તમને તો ભાઈ તોય સંખ્યા છે બે પાંચ ચાર ત્રણ તો અહીં એકમન શું છે ત્રણ છે તો એ શું થઈ ગઈ વિષમ સંખ્યા થઈ ગઈ પછી અહીંયા હું પાંચ રખું અહીંયા હું બે રખું તો અહીંયા એકમન શું થયું બે થયો તો આ શું થઈ વિષમ સંખ્યા ન થઈ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપવું વિષમ સંખ્યા એટલે શું હવે સમ સંખ્યા એવી સંખ્યા હતી જે સંખ્યાને બે વડે ભાગી શકાય બે વડે ભાંગી શકાય ને બીજા શબ્દમાં કહીએ તો જેનો એકમ અંક જીરો બે ચાર છ અને આઠ હોય શું એકમ અંક જીરો બે ચાર છ અને આઠ હોય તેવી સંખ્યાને સમસંખ્યા કહેવાય તો આ અપેર સંખ્યા અત્યારે હું થઈ ગઈ સમ સંખ્યા થઈ ગઈ ખાસ ધ્યાન રાખવું બીજું આ સંખ્યા શું છે સમસંખ્યા છે તે માટે એક શું છે છ છે તે માટે સમસંખ્યા છે હવે પરીક્ષામાં કઈ રીતે પૂછાય તો પરીક્ષામાં આ રીતે પૂછાય કઈ રીતે આ રીતે તો ભાઈ પાંચ લાખ ચોર્યાસી હજાર ત્રણસો ત્રેપનમાં પાંચ લાખ ચોર્યાસી હજાર ત્રણસો ને ત્રેપનમાં પાંચની સ્થાન કિંમત જણાવો સ્થાનિય કિંમતનો સરવાળો કેટલો હશે ઈ પૂછ્યું છે પાંચની સ્થાનીય કિંમતમાં સરવાળો કેટલો હશે અહીં જોઈએ તો આપણે પાંચ બે ટાઈમ છે એક પાંચ આપણે એક દશાક્રદ ઉપર છે અને એક પાંચ આપણે લાખ ઉપર છે એટલામ દસ સો હજાર દસ હજાર ને લાખ આ કે સમજાઈ ગયું ઓકે તો આપણે એનો સ્થાનિય સરવાળો કરવાનો છે લાખ ઉપર હશે તો એનું શું થશે એ લાખ ઉપર હોય તો શું થાય પાંચ લાખ થશે બરાબર ને વિદ્યાર્થી મિત્રો લાખ ઉપર હશે તો એ શું થશે પાંચ લાખ થશે અને આ એકમ ઉપર હશે એ પચાસ થશે તો આપણો આન્સર આવશે પાંચ લાખ પચાસ હજાર સોરી પાંચ લાખ પચાસ ખાસ ધ્યાન આપવું વિદ્યાર્થી મિત્રો મારી ભૂલ થઈ ગઈ છે પાંચ લાખ પચા આન્સર આવશે ક્લિયર આપણો આન્સર આવશે ઓકે અહી વિદ્યાર્થી મિત્રો એ સંખ્યા આપેલી છે કઈ સંખ્યા આપેલી છે નવ પાંચ જીરો બે ચાર ખાસ ધ્યાન આપો નવ પાંચ જીરો બે ચાર એ સંખ્યા આપેલી છે અને આ સંખ્યાનો ઉપયોગ કરી સૌથી નાની ચાર અંકો વાળી વિષમ સંખ્યા શોધવાની છે પેલા તો વિષમ સંખ્યા એટલે શું હમણાં જ આપણે વાત કરી કે ભાઈ વિષમ સંખ્યા એટલે ભાઈ એકમ અંક ઉપર એકમ અંક ઉપર શું જોઈએ ત્રણ એક ત્રણ પાંચ સાત નવ હોય તેવી સંખ્યાને વિષમ સંખ્યા કહેવાય વેરી ગુડ તો અહીં આપણે શું હોવું જોઈએ તો નવ હોવા જોઈએ તો પાંચ હોવા જોઈએ પહેલાં તો આપણે આ ખબર પડે ઓકે તો નાની સંખ્યા શોધવાની છે એટલે નાનાથી ચાલુ શરૂઆત કરવાની ઝીરોથી શરૂઆત કરીએ તો થી શરૂઆત પછી તો છોકરાઓ શું થશે આપણે શું કીધું છે સૌથી નાની ચાર અંકોવાળી બરાબર છે ચાર અંકોવાળી કીધી તો જીરો હું પહેલાં મૂકી શકીશ તો શું થશે જીરો પછી બે પછી ચાર પછી પાંચ અને ચાર નાનામાં નાની સંખ્યા આપણે આ મળી જે વિષમ છે ઓકે વિદ્યાર્થી મિત્રો પાંચ અંકો વાળી પૂછાય તો હાલો હવે આપણે અહીંયા આપણે સુધારો કરી લઈએ અને અહીંયા આપણે પૂછી લઈએ પાંચ અંકો વાળી શું પાંચ ઓકે પાંચ અંકોવાળી વિષમ સંખ્યા કઈ બને બરાબર છે આ જ વસ્તુ છે આ જ વસ્તુ છે અને આ પ્રશ્ન છે ભાઈ નવ પાંચ જીરો બે ચાર અંકોનો ઉપયોગ કરી પાંચ અંકોવાળી વિષમ સંખ્યા કઈ બને વેરી ગુડ તો અહીં આપણે જીરોનો ઉપયોગ પણ અહીંયા જીરોનો ઉપયોગ નહીં આવે કારણ કે જીરોનો ઉપયોગ કરીશ તો હું સંખ્યા કેટલા અંકોવાળી થઈ જશે ચાર અંકોવાળી થઈ જશે એટલે મારે સૌથી પહેલાં બે પછી એઠી નાની જીરો પછી એઠી નાનો ચાર પછી ઇંઠી નાનો પાંચ અને એન્ટી નાનું નવ થશે જે આપણો રાઇટ આન્સર હશે તે ભાઈ બે જીરો ચાર નવસો ઓગણસાઠ હવે વિદ્યાર્થી મિત્રો હજી હું આપ આ જ પ્રશ્નમાં ફેરફાર કરું છું વિષમ સંખ્યાની જગ્યાએ હું હું કરી નાખું છું સમ લો પરીક્ષામાં આ જ ક્વેશ્ચન આ જ રીતે પણ આપણે પૂછાય તેમાં શ્રમ સંખ્યા થઈ નવ પાંચ જીરો બે ચાર વાળી અટકે નાના નાની કીધી એટલે મને એટલી તો ખબર પડી રીતે ભાઈ બે એથી નાનો જીરો ઓકે હવે હું અહીંયા ચારનો ઉપયોગ નહીં કરી શકું કારણ કે અહીંયા ચાર આવી જાય તો લાસ્ટમાં પાંચ અથવા નવ બેમાંથી એક વધે તો પાંચ અને નવ વધે તો એ શું થઈ જાય વિષમ થઈ જાય એટલે મારે ફરજિયાત અહીંયા પાંચ અને નવમાં નાની સંખ્યા કઈ પાંચ પછી નવ અને પછી ચાર એટલે તે વીસ હજાર પાંચસો ચોરાણું એ પાંચ અંકની આપેલ પાંચ અંકની શું સમસંખ્યા છે પણ કેવી નાનામાં નાની સમ સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવું આ ટાઈપના પ્રશ્નો પૂછાતા હોય છે આમાં તમને કોઈ બી પત્રનો ડાઉટ હોય તો મારા નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલા હશે તેમજ આપણે ટેલિગ્રામ પણ ચેનલ ડિસ્ક્રિપ્શનમાં આપેલી હશે એમાં બી તમારો સોન્ટેક્ટ કરો અને એક બે દિવસમાં આપણું ટેલિગ્રામ ચેનલની ટ્વીઝ તેમજ તેમાં પણ તૈયારી શરૂ કરવામાં આવશે વિદ્યાર્થી મિત્રો હવે આપણે હજી થોડીક મહત્વપૂર્ણ વ્યાખ્યાઓ છે એમાંની પહેલી પ્રાકૃતિક સંખ્યાઓ ઓકે આપણે સંખ્યાઓ કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ આવી બધી સંખ્યાઓને શું કહેવાય છે સંખ્યાઓ કહેવાય છે તેને ઇંગ્લિશમાં નેચરલ નંબર કહેવાય છે પ્રકૃતિ આપે સંખ્યા ઓકે તો વિદ્યાર્થી મિત્રો તમને એવું પૂછ્યું આનું નામ શું કામ પ્રાકૃતિક સંખ્યા આપ્યો હું ઘણીવાર વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું કે ભાઈ ગણિતમાં તમે મિનિન સમજી જાઓ તો તમને ગણિત આવડી જાય ગણિત આવડવા માટે ફક્ત ને ફક્ત તમને એનો મિનિન આવડવો જોઈએ તો પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે પ્રકૃતિએ આપેલી સંખ્યાઓ પ્રકૃતિએ કેવી સંખ્યાઓ આપેલી હોય છે એક બે ત્રણ ચાર પાંચ એવી સંખ્યા આપેલી હોય તો આપણે એવું કીધું વિદ્યાર્થી મિત્રો ભાઈ સામેથી અડધું જાડ છે અથવા એવું કીધું ભાઈ સામે અડધા માણસો આવે છે એવું નથી કીધું આપણે શું કહી સામે દસ માણસ આવે છે પચાસ માણસ આવે છે અડધું હજાર નથી આપણે એમ કહી કે ભાઈ બે જાળવા છે અથવા પાંચ ઝાડવા છે અથવા પ્રકૃતિથી જે નંબર ઉદભવેલો છે તે નંબરને કહેવાય પ્રાકૃતિક સંખ્યાઓ બરાબર છે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે એક એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યાઓ છે એક વિશે હજી જાણીએ તો એ શું છે એ વિશેષ પ્રાકૃતિક સંખ્યાઓ છે છે વિશે આપણે આપણે બીજા વાત શું ખૂબ હવે પૂર્ણ સંખ્યાઓની વાત કરીએ તો પૂર્ણ સંખ્યા એટલે શું પૂર્ણ પૂર્ણ એટલે શું પૂરેપૂરું એટલે કે એવી સંખ્યાઓ કે જે પૂર્ણ હોય પૂર્ણ હોય એટલે અડધુરી ન હોય તે અડધી નો હોય તે પોણી નો હોય એવી સંખ્યા જે પૂર્ણ સંખ્યા હોય એટલે કે જેમાં ઋણ પણ હોય ધન પણ હોય અને શૂન્ય પણ હોય તો એ તમામ સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવામાં આવે છે પૂર્ણ સંખ્યા કેવી હોય છે માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક ઝીરો એ બે ત્રણ અપ ટુ ઓફ વગેરે હોય છે હવે વાત કરીએ સમય સંખ્યાની તો સમય સંખ્યા એટલે એવી સંખ્યા કે જે સંખ્યાને એ બાય બી સ્વરૂપમાં દર્શાવી શકાય તે સંખ્યાને સમય સંખ્યા કહેવાય છે દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો બેના શેડમાં ત્રણ બેના ત્રણ બે ના છેદમાં ત્રણ માઇનસ બે ના છેદમાં ત્રણ એટના છેદમાં ત્રણ ઓકે હવે હું પૂછી રહ્યા બે હોય અને આમાં પણ પૂર્ણ સંખ્યામાં પણ બે હોય તો બે છે એ સમય સંખ્યા થાય કે નહીં એટલે કે બે છે એ બાય બી સ્વરૂપે છે કે નહીં એ પ્રશ્ન બી છે ઈ એ બાય બી સ્વરૂપે છે કે નહીં એ પ્રશ્ન છે તો ઘણા બધા વિદ્યાર્થીઓને હોય છે કે બે છે એ પૂર્ણ સમય સંખ્યા નથી પણ ના બે છે એ સમય સંખ્યા છે કારણ કે બેને છેદમાં એક તો રાખી શકાય છે કોઈ પણ સંખ્યાને બેના છેડમાં એકવાર રાખી શકાય છે અને કોઈ પણ સંખ્યાને આપણે એકવાર ભાગી શકીએ છીએ બરાબર છે એટલે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પાટવૃત્તિ સંખ્યા

સંભવ નથી તે આપણે એવું કહી દઈએ કે ઈ સં ઇન્ફાઇનાઇટ છે બરાબર છે સુકામીને ઇન્ફાઇનાઇટ કહેવાય છે સુકામે એ સંભવ નથી તે આપણે ત્યારે ટાઈમ મળશે તો આપણે યુટ્યુબમાં કહેશી પણ અત્યારે આપણે આટલું યાદ રાખીએ તમામ પૂર્ણાત્ અને અપૂર્ણા સંખ્યાઓનો સમાવેશ થાય છે દાખલા તરીકે બેના શેટમાં ચાર પાંચના શેટમાં સાત એ માઇનસ એકના શેટમાં બે વગેરે વગેરે વાસ્તવિક સંખ્યાઓ એટલે શું આ તમામ સંખ્યાઓને વાસ્તવિક સંખ્યા કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો હવે અસમય સંખ્યા એટલે શું અવિભાજ્ય સંખ્યા એટલે શું વિભાજીય સંખ્યા એટલે શું ઘણી બધી વિરોધી સંખ્યા એટલે શું વ્યસ્ત સંખ્યા એટલે શું સંખ્યાઓનો સમૂહ એટલે શું આ બધાની વાત કરવાની બાકી છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો અમારો ભાત બેની રાહ જોજો તેમજ અમારી જે ચેનલ છે તેને સબસ્ક્રાઇબ કરી લેજો તેથી ભાગ બે મુકલા બેગલા તમે તૈયારીમાં આવી શકો છો તેમજ વિદ્યાર્થી મિત્રો તમને કોઈ બી ડાઉટ હોય તો તમે અમારી મારા ચેનલની તેમજ મારી ટેલિગ્રામમાં તમે કહી શકો છો તેમજ મારા નંબર બી ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે કોઈ બી વિદ્યાર્થી મિત્રો તમને જવાહર નરોડેની તૈયારીમાં તેમજ કોઈપણ એક્ઝામની કોમેટી એક્ઝામની તૈયારીમાં ગણિત પ્રત્યે કોઈ બી ડાઉટ હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો થેન્ક યુ